સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 4 જોઈએ કે લંબચોરસ કાગળની લંબાઈ અને પહોળાઈ આપી છે તો એની પરિમિતિ શોધવાની છે. પરિમિતિ એટલે શું? પરિમિતિનો મતલબ શું? પરી એટલે ફરતે, મિતિ એટલે માપ. ફરતું માપ, જો ત્રિકોણ હોય તો ત્રણ બાજુઓ એટલે કે તેની સીમા, હદ, બોર્ડર, એની લંબાઈ કેટલી છે તે માપ. લંબચોરસ હોય તો લંબચોરસની લંબાઈ, પહોળાઈ, લંબાઈ, પહોળાઈ. આ રીતે કોઈપણ આકૃતિ હોય તો તમે એ રીતે તેની સીમાઓ માપવાની, તેને એની પરિમિતિ કહેવાય. તો અહીંયા લંબચોરસ આપણને આપેલો છે અને લંબચોરસની અંદર એનું માપ આપેલું છે. તો લંબચોરસ કાગળ જેનું માપ છે 12.1 સેમી લંબાઈ છે અને પહોળાઈ જે છે, પહોળાઈ એ 10.2 સેમી છે. તો પરિમિતિ એટલે શું? તો બે વખત લંબાઈ આવે અને બે વખત પહોળાઈ આવે. બે વખત લંબાઈ અને બે વખત પહોળાઈ, આ રીતે પરિમિતિ બને છે. હવે આ પરિમિતિ જે છે તેને લખી આપણે લંબચોરસની પરિમિતિ બરાબર બે વખત લંબાઈ અને બે વખત પહોળાઈ, એને ટૂંકમાં લખાય 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. L એટલે લેન્થ, B એટલે બ્રેથ, પહોળાઈ. તો 2 વખત લંબાઈ એટલે આપણા માટે થશે 12.1 દુત્યાંશ. B એટલે 10.2 તૃતીયાંશ. જોઈ લઈએ. પહેલાંની માફક સેમ છે, 2 12 2 24 અને 1 25 દુત્યાંશ પ્લસ 10 3 30 અને 2 32 તૃતીયાંશ છેદની સંખ્યાનો લસા 2 અને 3નો લસા અ 2 અને 3નો લસા કેટલો થાય? 6. તો 6 લઈ લો. 6 અહીં લાવવા માટે કેટલા વડે ગુણવા પડે? 3 અને 3 વડે. અહીંયા 6 લાવવા માટે 2 અને 2 વડે. તો અહીંયા આગળ તમારે 3 વડે ગુણાકાર કરો. તો 25 ને 3 વડે ગુણાકાર કરો. નીચે 3 વડે ગુણાકાર કરો. 25 તારી 75. અહીંયા આગળ 2 વડે ગુણાકાર કરો એટલે 6, ઉપર 2 વડે ગુણાકાર કરો એટલે 64. આ રીતે 2. હવે છેદની સંખ્યા સેમ થઈ ગઈ, સમજ છેદી થઈ ગઈ, તો આપણે ડાયરેક્ટ 6 લખી શકીએ છીએ. 75 પ્લસ 64. જો હવે આ બેનો સરવાળો ને 6, 2 ગુણાકારમાં 9, 7 ને 6 13, છેદમાં 6 અહીંયા કટ થઈ જાય છે કારણ કે આ ઉપર છે. 3 2 6 તો આવ્યા કેટલા? 139 છેદમાં 3. ભાગાકાર કરીને મિશ્ર સંખ્યામાં એને ફેરવી કાઢો. 3 4 12, 1 વધ્યું 3 6 18. તો તમારો જવાબ થઈ ગયો 46.1 તૃતીયાંશ. આ આપણો જવાબ, તે કહેવાય લંબચોરસની જવાબ, લંબચોરસની પરિમિતિ બરાબર 46.1 તૃતીયાંશ સેમી. એકમ લખવો જરૂરી છે. સેમી હોય તો સેમી અને મીટર હોય તો મીટર. તમારે આ રીતે સૂત્ર યાદ રાખો તમે, અથવા કોઈ લંબાઈ વધતા પહોળાઈ વધતા લંબાઈ વધતા પહોળાઈ એવું લખે તો પણ ચાલે છે. આ રીતે કરી શકાય. અહીંયા આગળ આપણને આકૃતિ આપેલી છે. આકૃતિમાં જોવો છો, એક ત્રિકોણવાળો ભાગ છે અને બીજો લંબચોરસવાળો ભાગ છે. ત્રિકોણ એ બી ઈની પરિમિતિ અને ત્રિકોણ ચતુષ્કોણ લંબચોરસ બી સી ડી ઈ લંબચોરસ બી સી ડી ઈની પરિમિતિ શોધવાની છે.
બંનેની પરિમિતિ શોધવાની છે. પરિમિતિ એટલે મેં આગળ બી કીધું કે બાજુઓ અથવા તો હદ અથવા તો સીમા અથવા તો એની બોર્ડરની કુલ લંબાઈ શોધવાની છે. તો પહેલાં આપણે શોધીએ ત્રિકોણ, ત્રિકોણ એ બી, ત્રિકોણ બી ઈ, એ બી ઈની પરિમિતિ એટલે એ બી પ્લસ બી ઈ પ્લસ ઈ એ. તો ત્રણેય બાજુના માપનો સરવાળો કર્યો તો આપણે આ રીતે 4 2 8 ને 3 11 5 3 15 ને 3 18 છેદની સંખ્યાનો લસા 2 4 અને 5 છે. તો તમે લસા કરી શકો, તો લસા તમે કરો તો 2 4 અને 5નો લસા કરો તો 2 1 2 2 2 4 5 5 2 1 2 5 5 અને 5 1 5 તો 5 2 10 10 2 20 તો લસા છેદનો 20 આવશે. 20 લાવવા માટે કેટલા વડે ગુણો આપણે નીચે જોવાનું કરે 10 વડે 10 અહીંયા 10 તો 50 અહીંયા આગળ 20 લાવવા માટે 4 5 4 5 વડે તો અહીંયા 5 11 5 5 અહીંયા આગળ 5 6 20 તો અહીંયા 4 વડે તો ઉપર 18 6 72 સરવાળો કરીને મિશ્ર સંખ્યામાં ફેરી પડો તો તમારો જવાબ મળશે. હવે સેમ નીચે લંબચોરસ છે તેની પરિમિતિ, લંબચોરસની પરિમિતિને આગળ પણ સમજેલા લંબાઈ કહેવાય, આ લંબાઈ લંબાઈ સેમ હોય ને આને પહોળાઈ કહેવાય બી સ્ટ્રેટ, તો આને બી પહોળાઈ કહેવાય સેમ હોય. તો બે વખત લંબાઈ કહેવાય ને બે વખત પહોળાઈ કહેવાય, અથવા લંબાઈ વધતા પહોળાઈ વધતા લંબાઈ વધતા પહોળાઈ એમ ન લખો તો બે વખત લંબાઈ બી એટલે લંબાઈ અને ઈડી એટલે પહોળાઈ. તો બે વખત લંબાઈ અને પહોળાઈ. તો એની કિંમત મૂકી દીધી આપણને 2.34 આપેલી છે, 7 અને 7/6 આપેલી છે. આ ને મિશ્ર સંખ્યામાંથી આપણે અશુદ્ધ અપૂર્ણાંક બનાવ્યો 4 2 8 3 11 છેદની સંખ્યાનો લસા 4 અને 6 એનો લસા કરીએ તો 12 લાવવા માટે 3 વડે ગુણવાના, અહીંયા 2 વડે ગુણવાના, એમ કરતાં તેને સાદુરૂપ આપીએ આપણે તો 7.56 સેમી થઈ છે. હવે જોવાનું છે કોની પરિમિતિ વધારે છે. તો આ જે છે 8 પૂર્ણાંક આખા છે એ જોવાનું છે, અહીંયા 7 પૂર્ણાંક છે. તેથી 8 પૂર્ણાંકવાળી મોટી સંખ્યા, 7 પૂર્ણાંકવાળી નાની સંખ્યા. પાછળનું નહીં જોવાનું, પહેલાં પૂર્ણાંક આપ્યા તો પૂર્ણાંક જ ચેક કરવાના. તેથી આ મોટી છે, આ એટલે કોણ છે તો ત્રિકોણની પરિમિતિ, આ એટલે લંબચોરસની પરિમિતિ. એટલે આપણે કહી શકીએ લંબચોરસની પરિમિતિ કરતાં ત્રિકોણ એ બી ઈની પરિમિતિ વધારે થાય છે. આ રીતે દાખલો, ટૂંકમાં આકૃતિ એની અંદર પરિમિતિનો કોન્સેપ્ટ, પરિમિતિનો કોન્સેપ્ટ શું છે, બાજુઓની લંબાઈનો સરવાળો, સરવાળો કરવાનો છે. આપણે જેમ આગળ કરી હતી તેમ આપણે સરવાળો આની અંદર કરીશું. ઓકે, દાખલા નંબર 6 એવો છે. તો સલીલ એક ચિત્રને ફ્રેમમાં મૂકવા માંગે છે. ચિત્રની પહોળાઈ 7.35 સેમી છે. ફ્રેમમાં વ્યવસ્થિત લગાવવા માટે ચિત્રની પહોળાઈ 7.3 સેમીથી વધુ ન હોવી જોઈએ. ચિત્રને કેટલું કાપવું પડશે? આ રીતે ફ્રેમ છે બરાબર, આ ફ્રેમની પહોળાઈ વધુ બધું 7.3 છે. જ્યારે ચિત્ર જે છે એની પહોળાઈ થોડી વધારે છે, આ ચિત્રની બોર્ડર થોડી વધારે છે પહોળાઈ, તો શું કરવું પડશે, ચિત્રને થોડું કટ કરવું પડશે. આ ફ્રેમ છે, અંદરની સાઈડ ફ્રેમ છે, ફ્રેમ નાની છે, ફ્રેમ કેવી છે, નાની છે. ચિત્રની પહોળાઈ કરતાં ફ્રેમની પહોળાઈ નાની છે, ઓછી છે. તો ફ્રેમની પહોળાઈ ઓછી છે અને ચિત્રની પહોળાઈ વધારે છે. ચિત્રની પહોળાઈ ઓછી છે તો શું કરવું પડે, તો કટ કરવું પડે. આ ચિત્ર છે, આ મોટું છે ચિત્ર છે, તેને કટ કરવું પડે. તો એને થોડું કટ કરી દઈશું, કટ કરવું એટલે શું, બાદબાકી કરવી, કટ કરવું એટલે શું, બાદબાકી. તો ચિત્ર જે છે એની આપણે કેટલી આવી ગઈ, 7.35 ચિત્ર જે છે 7.35 સેમી પહોળાઈનું છે. આ સેમી ફ્રેમ છે, તો ફ્રેમ જે છે એ નાની છે અને ચિત્રની પહોળાઈ છે વધારે છે. કેવી રીતે ખબર પડે, તો આગળ તો પૂર્ણાંક સેમ છે, અહીંયા જો 10માંથી 3 જ્યારે 5માંથી 3 તો 5માંથી 3 સારું કહેવાય, 10માંથી 3 ઓછું કહેવાય.
કોઈ એમ કે મારે 10માંથી 3 માર્ક આવ્યા અને કોઈ એમ કે મને 5માંથી 3 માર્ક આવ્યા, તો કયા વધારે કહેવાય? તો આ વધારે. તેથી આપણે કહી શકીએ કે આ સંખ્યા નાની છે, આ સંખ્યા મોટી છે. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ એટલું ચિત્ર કાપવું પડશે. તો ચિત્ર ચિત્રની પહોળાઈના તફાવત જેટલી પહોળાઈ કાપવી પડશે. તો કેટલી છે? તો આપણે મોટી સંખ્યા મતલબ ચિત્ર જે છે તે 7.3 માઇનસ 7.3. બહુ સિમ્પલ વસ્તુ છે આ. તો તમે જાતે બી કહી શકો 7×5 35, 35×3 38, 7×7 70. છેદની સંખ્યાનો લસાઅ ઓટોમેટિક જો ઘડિયામાં આવે ને 5×5 × 5×2 10, તો ઓટોમેટિક 10 એ તમારો શું થઈ જાય છે? લસાઅ થઈ જાય છે. અહીંયા 2 વડે ગુણાકાર કરો, 8×2 16, 6×2 3×2 6 ને 7. અહીંયા 1 વડે ગુણાકાર કરો 73. તો જોઈ શકો છો બાદ બાકી 3/10. તો 3/10 સેમી ચિત્રની પહોળાઈમાં કટ કરો મૂકવો પડે. તો ચિત્ર ને 3.10 સેમી પહોળાઈથી કટ કરવું પડે. ચિત્રને 3.3 સેમી પહોળાઈમાં કાપવું પડે. આ કાપી કાઢશો એટલે આ ભાગ નીકળી જશે, આ ભાગ પણ નીકળી જશે, એટલે ચિત્ર બરાબર ફ્રેમમાં ફિટ થઈ જશે. પહોળાઈ લંબાઈ સરખી છે, લંબાઈ સરખી છે, પહોળાઈમાં ફરક છે, પહોળાઈમાં ફરક છે. આપણે લંબાઈમાં કીધું છે લંબાઈ તો બરાબર છે, એટલે લંબાઈ ફરતી લંબાઈમાં બરાબર છે, પહોળાઈમાં કટકાવવાનું છે એટલે પહોળાઈનો ભાગ જ બતાવ્યો છે. ફરીથી આ રીતની ફ્રેમ છે તો એમાં પહોળાઈમાં થોડુંક ફરક છે, આ પહોળાઈમાં ફરક થયો છે, લંબાઈ તો બરાબર છે. તેથી આ પહોળાઈનો ભાગ કટ કરવો પડશે અને આ રીતે ફ્રેમમાં એને મૂકી શકાશે. આ રીતે તમે દાખલો કરી શકો. સિમ્પલ છે, બાદ બાકી ખાલી કરવાની છે, તફાવત શોધવાનો છે. જો દાખલાની અંદર સફરજન છે, રીતુ અને સોમુ ખાય છે. રીતુ એમ કહે છે કે 3/5 ભાગ રીતુ ખાઈ જાય છે. તો રીતુ જો 3/5 ભાગ ખાઈ જાય તો સોમુનો ભાગ કેટલો રહે? તો સિમ્પલ વસ્તુ છે, આખું સફરજનને 1 કહેવાય, 1માંથી 3/5 ભાગ બાદ કરો તો 5×5 − 3. ડાયરેક્ટ કહી શકાય, લસાઅની કંઈ જરૂર નહીં. ફરીથી આવો દાખલો હોય ત્યારે 2.3/5 આવો લખેલું હોય તો 5×2 10 − 3/5 ડાયરેક્ટ કરી શકાય. ફરીથી બીજો આવો દાખલો છે, હું બરાબર જોઈ લેજો. 7 − 3/8 છે, 8×7 = 56 − 3/8, આવું લખી શકાય ડાયરેક્ટ. બરાબર છે, જ્યારે ત્યારે આવું આવે ત્યારે તમે લસાઅ લીધા વગર ડાયરેક્ટ પણ લખી શકો છો. ફરીથી 5×5 − 3/5 બાદ બાકી કરી લે, 2/5 ભાગ સોમુ છે. હવે આ 5માંથી 3 ભાગ ખાઈ જાય છે. શું કે સફરજનના 5 સરખા ટુકડા કરીએ પછી 3 ભાગ રીતુ ખાય છે, એટલે રીતુનો ભાગ વધારે થયો અને સોમુનો ભાગ ઓછો. કેટલો વધારે થયો? તો કેટલો એટલે શું? વધારેનો ભાગ કેટલો વધારાનો? તો કેટલો વધારો એટલે શું? તફાવત કરો તો મોટામાંથી નાની સંખ્યા બાદ કરો. તો મોટું રીતુનો ભાગ છે અને સોમુનો ભાગ બાદ કરો, 5/6 સમાન છે એટલા માટે 6×5 = 5, 3 − 2 એટલે 1/5 ભાગ. તો રીતુ વધારે ખાય છે, કેટલો ભાગ વધારે ખાય છે? 1/5 ભાગ વધારે ખાય છે. ચિત્ર દોરવાનું કામ છે. મનોજે કામ 7/12 કલાકમાં પૂરું કર્યું, જ્યારે વૈભવે 3/4 કલાકમાં ચિત્રકામ પૂરું કર્યું છે. તો કોણે વધારે સમય લીધો, કેટલો લીધો, આગળના દાખલાની માફક જ છે. પણ અહીંયા આગળ છેદ અસમાન છે, પહેલાંમાં છેદ સમાન હતા. પહેલાંમાં સફરજનમાં તો 3/5 અને એમાંથી ખબર પડી જાય 2/5 છે. તો પહેલાં પહેલી બંને સંખ્યાઓને આપણે સમજછેદી કરવી પડે. તો અહીંયા આગળ 7/12
ભાવિશ અને અહીંયા જે ત્રણ ચતુર્થાંશ આ છે આપણા માટે મનોજ મનોજનો કામનો કલાક સમય અને વૈભવના સમય તો અહીંયા આગળ સમાન સમચ્છેદી કરવી હોય તો શું કરવું પડે સમચ્છેદી કરવી હોય તો બંનેનો છેદ સરખો કરવા માટે શું કરવું પડે તો આના લસાઅ લેવો પડે તો ચાર અને બારનો લસાઅ કેટલો આવે બાર કારણ કે ચારના ઘડીમાં બાર આવે છે તો એ બાર લાવવા માટે આપણે કેટલા કરીશું તો ત્રણ ચતુર્થાંશ બાર લાવવા માટે છેદમાં ત્રણ હંમેશા છેદનું વિચારવાનું ત્રણ તો એક નવ છેદમાં બાર હવે તમે જોઈ શકો છો આને સાત છેદમાં બાર કલાકમાં કામ પૂરું કરીશું આને આટલા કલાક બારમાં બાર ભાગ કલાકના છે એમાંથી નવ કલાક કામ કર્યું આને સાત કલાક કામ કર્યું તો ચિત્ર કોણે વહેલું પૂરું કર્યું છે તો મનોજે વહેલું પૂરું કર્યું છે કોણે વધારે સમય લીધો છે તો વૈભવે વધારે સમય લીધો છે કારણ કે જો બાર સરખા ભાગ કરો તો એમાંથી નવ ભાગ લીધા છે અને બાર સરખા ભાગ કરો એમાંથી સાત ભાગ આવો સમય કલાકમાં લીધેલો છે તેથી આપણે કહીએ કે વૈભવે સમય વધારે લીધો વૈભવે સમય વધારે લીધો કેટલો વધારે લીધો છે કેટલો વધારે તો કેટલો વધારે એટલે મતલબ શું તફાવત તો તફાવત મતલબ મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા મોટી સંખ્યા એટલે નવ બાર અંશ માઇનસ સાત બાર અને સિમ્પલ વસ્તુ છે છેદ સમાન છે એટલે બાર નવ માઇનસ સાત એટલે કે બે છેદમાં બાર ઉડાડતો એક છષ્ટમાંશ કલાક સમય વધારે લીધો છે કોણે વૈભવ તો જવાબ તમારો થાય વૈભવ વધારે સમય લે છે કેટલો વધારે એક છષ્ટમાંશ કલાક વધારે સમય લે છે તો આ રીતે તમે આ દાખલાને કરી શકો પ્રશ્ન પરીક્ષામાં એમ પૂછે કે કોણે ઓછો સમય લીધો તો તમે કહી શકો કે મનોજે ઓછો સમય લીધો એટલે પરીક્ષામાં ધ્યાન રાખવાનું ગોખવાનું નહીં યાદ રાખવાનું તો આ રીતે તમે આ દાખલા કરો ફરીથી વિડીયો પોઝ કરીને તમે દાખલા લખી લેજો નોટબુકમાં ફરીથી જાતે બી પ્રેક્ટિસ કરજો બરાબર છે તમને આવડે છે કે નહીં એ ચેક કરતા રહેવાનું અને આગળ પણ સ્વાધ્યાય આ હોમવર્કમાં આપેલું છે તે તમારે નોટબુકમાં પૂરું કરવાનું એટલે બે બે વખત કરતા રહેવાનું એટલે શું તમને આ બધું આવડી જશે ઉદાહરણના દાખલા પણ તમે હવે સમજશો તો જલ્દી આવડી જશે અને એ આ પ્રકારેના છે તો તમે આ રીતે અપૂર્ણાંકોના સરવાળા બાદબાકીનો વ્યવહાર ક્યાં આવી શકે ક્યાં વ્યવહારમાં ઉપયોગ કર્યો તો અહીં વ્યવહારમાં ઉપયોગ કર્યો સફરજન કોને વધારે ખાધું કોણે વધારે સમયમાં કામ પૂરું કર્યું કેટલી એની પરિમિતિ થઈ તો આવા વ્યવહારિક દાખલાઓનો ઉકેલ કરવા માટે પણ અપૂર્ણાંક સંખ્યાનો આપણે ઉપયોગ કરીએ છીએ